રાંધણ છઠ જેને કહી શકાય અને આવતીકાલે સપ્તમી થશે આજની રાશિ છે મેષ અને નક્ષત્ર અશ્વિની છે તો આજે જન્મેલા જાતકોનું શુભ નામ અલ રાશિ અક્ષરો પર આવશે આવો જોઈએ આવે આજનું રાશિ ભવિષ્ય સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક આનંદ ઉત્સાહ કરી પડે વૈવાહિક વાત છે તો આગળ વધતી લાગે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો આ ભાવપૂર્વક એક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક પરદેશના કામોમાં સફળતા મળતી લાગે કોઈ ખોટા ખર્ચ ના થાય તેની કાળજી રાખવી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કોઈ ફાયદો મળી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ આવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે સામાજિક લાભો મળે મિત્ર ક્ષેત્રમાં લાભ રહે આકસ્મિક કોઈ ધનલાભ મળે અને વ્યાપારી વર્ગને આનંદ આનંદ રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણ આ એક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે કર્મ ક્ષેત્રમાં નોકરી ધંધામાં સફળતા મળતી જાય આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે પિતૃ પક્ષી કોઈ લાભ મળી જાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ સિવાય આ મંત્રનો નો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરી આવે રાશિ રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્યમાં વૃદ્ધિ થતી લાગે ધર્મ કાર્ય થાય યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો નો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે જૂના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ઉકલતા લાગે ક્યાંક ને ક્યાંક રસ્તામાં આવતા જતા પાકેટ પૈસા પડી ન જાય એની કાળજી રાખવી અને જૂની ઉઘરાણી મળતી લાગે વારસાઈ સંપત્તિ બાબતમાં ધ્યાન રાખી આગળ વધવાથી લાભ રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ ચર્ચામાં આજે ખાસ કરીને શનિ માટે તો શનિ જેની કુંડળીમાં કેન્દ્રમાં સ્વગ્રહી તેને બિરાજમાન હોય તો એ સશક મહાપુરુષ નામનો રાજયોગ કરે છે સ્વગ્રહી મકર અને કુંભ રાશિમાં સ્વગ્રહી બને છે તુલા રાશિમાં શનિ ઉચ્ચનો બને છે અને ખાસ કરીને જેને કહી શકાય કે મેષ રાશિમાં નીચનો બને છે તો કેન્દ્ર ત્રિકોણમાં શનિ શુભ ફળો આપે છે છતાંય વિશેષ રૂપે જેને કહી શકાય કે મકર રાશિ અને કુંભ રાશિમાં સ્વગ્રહી એટલે કે એક ચાર સાત અને દસમા સ્થાનમાં જો શનિ બિરાજમાન હોય તો એ સશક મહાપુરુષ નામનો રાજયોગ બનાવે છે અને વ્યક્તિને અઢળક સંપત્તિના માલિક બનાવે છે વ્યક્તિને ક્યાંયથી ક્યાંય પહોંચાડે છે શૂન્યમાંથી જીરોમાંથી હીરો બનાવે છે શનિ અનલિમિટેડ ન વિચાર્યું હોય આપે છે બીજી વસ્તુ એ છે કે શનિ જો બળવાન હોય તો તમારો પાવર તમારી ઉર્જા એક અલગ હોય છે શનિ સશક્ત મહાપુરુષ નામનો રાજયોગ કરતો હોય બળવાન હોય તો સામેની વ્યક્તિઓ તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે એની ઘણી બધી શક્તિ દબાતી હોય છે એટલે કે કોઈ એમ વિચાર્યું કે આની આગળ આમ કહી દઉં તેમ કહી દઉં ઘણું બધું કહેવા આવ્યો હોય વ્યક્તિ પણ કહી શકે નહીં શક્તિ ડાઉન થાય એ શનિનું પરિબળ કામ કરે છે શનિ એ ન્યાયાધીશ છે કર્મના ફળનો દાતા છે એટલે શનિની પનોતીનું નામ પડતા જ ઘણા લોકોમાં ફફડાટ અનુભવાય છે પણ શનિથી કોઈ ડરવાની જરૂર નથી શનિથી પનોતીમાં પણ ડરવાની જરૂર નથી કેમ કે તમે જે કર્મ કર્યું છે એનું પરિણામ સ્વરૂપ ફળ સ્વરૂપ એ આપી જાય છે પરંતુ એ પનોતી દરમિયાન સારા કર્મો જેટલા વધારશો જેટલું તમે સત્કાર્ય કરતા જશો એટલું તમને શુભ ફળ આપશે પરંતુ શનિ જો જન્મનો બળવાન હશે તો શનિની પનોતીમાં પણ પ્રગતિ થાય છે અને જન્મનો શનિ નબળો હશે તો પનોતીમાં કપડાં પણ તમારા સંબંધી નહીં થાય આ વસ્તુ યાદ રાખવાની માટે શનિ એ ન્યાયાધીશ કહેવામાં આવે છે તો શનિના અશુભ હોય તો શું ઉપાય કરવા જોઈએ શનિનું રત્ન નીલમ ધારણ કરાય હનુમાન ચાલીસાનો પાઠ કરાય શનિ સ્તોત્ર કરાય શનિનો બીજ મંત્ર ટૂંકોને ટચ ઓમ સમ શનિ ચરાય નમ આ મંત્ર પણ કરવાથી શુભ મળે છે વૃદ્ધ વ્યક્તિઓને સહાય કરવાથી વિધવા વ્યક્તિને સહાય કરવાથી આ બધાને હંમેશા મદદરૂપ થવાથી શનિ તમને શુભ પરિણામો આપે છે તો ખાસ કરીને શનિ વિશે આજના એપિસોડમાં આટલું વાત કરીએ હવે આગળ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે સંબંધની વાત હોય વૈવાહિક વાત હોય તો નક્કી થવાના યોગ બને જાહેર જીવનમાં માન સન્માનના યોગ બને આવકનું પ્રમાણ વધે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દૂમ દુર્ગાય નમઃ નો ભાવ પૂર્વક એક વિશ્વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે આવો વાત કરી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે શત્રુઓ ક્યાંય કશું વગાડી ના શકે આજના દિવસે ખાસ કરીને ગેસ કબજિયાત એસિડિટીના જેવા દર્દોથી પણ રાહત મળી શકે તેવું લાગે અને ખાસ કરીને કાર્યમાં અવરોધો હોવા છતાંય કાર્યની સફળતા ક્યાંક ને ક્યાંક મળતી જાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ ધનુરાશિ ધનુરાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યોમાં સફળતા મળે પ્રેમ સંબંધમાં સફળતા મળતી લાગે શેર સપ્તાહમાં કોઈ આકસ્મિક લાભ મળી જાય આવકનું પ્રમાણ વધે અને સંતાનના પ્રશ્નોમાં ઉકેલ મળે તો આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમા આ મંત્રનો ભાવ પૂર્વ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય સાથે સાથે એસિડિટી જેવા દર્દોથી સાવચેત રહેવું અને માતૃ પક્ષે કોઈ બીમારીનું આવરણ આવી જાય તો ધ્યાન રાખવું સાથે સાથે આજના દિવસે ખાસ કરીને ઓમ શમ શનિચરાય નવા મહામંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ કુંભરાશિ કુંભરાશિના જાતકો માટે ટૂંકી મુસાફરીના યોગો બને ભાઈ ભાંડુમાં મિલન થવાના યોગ બને તેમજ સાહસિકતા વધતી લાગે ને સાહસિકતાથી કરેલા કાર્યોમાં સફળતા મળતી જાય તો આજે તમારે શું કરવું આજે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે રાશિ રાશિ રાશિના જાતકો માટે દિવસે આવકનું પ્રમાણ વધે ધન ધાન્યની વૃદ્ધિ થાય દાંત દાંત ગાળાના દર્દોમાં ખાસ કરીને કાળજી રાખવી જરૂરી રહે ઓમ એમ રીમ એમ સરસ્વતી નમ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જેને કહેવાય કે વિજય મુહૂર્ત વિજય મુહૂર્તમાં આજના દિવસે ખાસ કરીને બારને સાડત્રીસથી બપોરના બારને ઓગણચાલીસ સુધી વિજય મુહૂર્ત રહે બારને છપ્પન સુધી પણ વિજય મુહૂર્ત જ છે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને આ વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોરમાંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો